ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ ટુ બાયો વર્લ્ડ. આપણે લાસ્ટ લેક્ચરમાં લીલ, એનું મહત્ત્વ, એનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે આ લેક્ચરમાં લીલ એનો એક વર્ગ ક્લોરોફાયસી વિશે અભ્યાસ કરીશું. ક્લોરોફાયસી આ જે છે એમાંના સભ્યો એને સામાન્ય રીતે લીલી લીલ અથવા તો હરિત લીલ કહેવામાં આવે છે. કારણ કે ક્લોરો જે વધારે ક્લોરોફિલ ધરાવે છે, જેને કારણે એ લીલા રંગના દેખાય છે. એનો વનસ્પતિ દેહ એક કોષીય અથવા તો વસાહતી કાં તો તંતુમય હોય છે. કોલોની વસાહતી અને કોલોની કહેવાય, જેમ કે આપણને ખબર છે વોલવોક્સ એ વસાહતી, ક્લેમિડોમોનાસ જે એક કોષીય, સ્પાઇરોગાયના જેને પોન્ડ સિલ્ક તળાવનું સિલ્ક કહેવાય એ કેવું હોય છે, તંતુમય. અહીં મુખ્ય રંજક દ્રવ્યો તરીકે ખાસ યાદ રાખજો ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી હોય છે, અને આ રંજક દ્રવ્યોની પ્રભાવિતતાને કારણે તે ઘાસ જેવા લીલા રંગના દેખાય છે. રંજક દ્રવ્યો ક્યાં આવેલા હોય તો આપણને ખબર જ છે રંજકણો હરિતકણમાં સ્થાન પામેલા હોય છે. હરિતકણની વાત કરીએ તો એ અલગ અલગ આકારના હોય છે. બિંબ એટલે તકતી આકારના, બરાબર, બિંબ જેવા નળાકાર, તકતી જેવા, તકતી જેવા મતલબ આવા સપાટ, કપ આકારના ક્લેમિડોમોનાસમાં હોય, કુંતલ આકાર દેટ ઇઝ સ્પાઇરિલમ સ્પાઇરોગાયરામાં, ચાલાકાર અને પટ્ટી જેવા પણ હરિતકણ જોવા મળે છે. તો આ થયા હરિતકણના અલગ અલગ આકાર, બિંબાકાર, તકતી જેવા, કપ જેવા, કુંતલ આકાર, જાલાકાર, પટ્ટી જેવા. ખાસ ધ્યાન રાખજો અહીં પ્રોભુજકો કે જે ખોરાકનો સંગ્રહ કરે છે એ ક્યાં જોવા મળે છે, તો હરિતકણમાં. પ્રોભુજકો જે એક કે વધુ સંગ્રાહક ભાગો ધરાવે છે, જે પ્રોટીન ઉપરાંત સ્ટાર્ચ ધરાવે છે. તો પ્રોભુજકોની વાત કરીએ તો જેમાં કેન્દ્રમાં પ્રોટીન અને આવી રીતે અહીંયા સ્ટાર્ચનો સંગ્રહ થયેલો હોય છે. પણ કેટલીક લીલ કે જે તૈલી બિંદુના સ્વરૂપમાં પણ ખોરાકનો સંગ્રહ કરે છે. કોષ દિવાલ સખત હોય છે. કોષ દિવાલમાં અંદરનું આવરણ કે જે સેલ્યુલોઝનું હોય છે અને બહારનું આવરણ પેક્ટોઝનું હોય છે. આ ખાસ યાદ રાખજો, કોષ દિવાલ અંદર સેલ્યુલોઝનું આવરણ અને બહાર પેક્ટોઝનું આવરણ. ચલો હવે વાત કરીએ પ્રજનન. તો પ્રજનન આપણને ખબર જ છે, પહેલો પ્રકાર વાનસ્પતિક પ્રજનન, જે અવખંડન દ્વારા જે ટુકડો તૂટેલો હોય એમાંથી આખા દેહનું નિર્માણ થાય. બીજું અલિંગી પ્રજનન, જેમાં જુદા જુદા પ્રકારના બીજાણુઓનું નિર્માણ થાય છે. અહીં ચલ બીજાણુઓ હોય છે. ચલ બીજાણુઓની વાત કરીએ તો જે ચલિત હોય છે, કારણ કે કશા ધરાવે છે, અને ચલ બીજાણુ જેમાં ઉદ્ભવે છે એને કહેવાય ચલ બીજાણુ ધાની, અને એમાંથી ચલ બીજાણુ મુક્ત થાય છે. હવે વાત કરીએ લિંગી પ્રજનન. સો લિંગી પ્રજનન, અહીં અલગ અલગ લીલમાં લિંગી કોષોના પ્રકાર અને એમના નિર્માણમાં વિવિધતા દર્શાવે છે. દરેકની નિર્માણ કરવાની રીત અલગ અલગ હોય છે. લિંગી પ્રજનન આપણને ખબર જ છે, સમજન્યુક જેમાં બે જન્યુ સરખા હોય, વિષમજન્યુક કે જે બે જન્યુ સરખા નથી હોતા કદમાં, અને અંડજન્યુક જેમાં મોટો અચલિત અને નાનો ચલિત, અને આ અલગ અલગ જન્યુઓના જોડાણથી બને છે લિંગી પ્રજનન.
उदाहरण खास याद रखो, क्लेमिडोमोनास, स्पाइरोगायरा, वॉल्वॉक्स, कारा अने यूलोथ्रिक्स। तो जो आज छे क्लोरोफाइसी, आ पहेलू छे वसाहत जेने कॉलोनी कहेवाय, वॉल्वॉक्स, आ पितृ कॉलोनी अने एनी अंदर नानी नानी छे बाळ कॉलोनी, आ जे छे क्लेमिडोमोनास જે બે કશા ધરાવે છે, આ કારા, કારાની આ આકૃતિ ખાસ પૂછાય છે, ધ્યાન રાખજો, કારામાં આ માદા પ્રજનન અંગ છે અને નીચે જે છે એ નર પ્રજનન અંગ છે, આ ખાસ પૂછાય છે, ધ્યાન રાખજો, કારા, બરાબર। તો ક્લોરોફાઇસીના ઉદાહરણ યાદ રહી જશે, વોલ્વોક્સ, क्लेमिडोमोनास, कारा, बराबर, ओके। अने खास करीने कारा जेमा आ छे अंडधानी अने नीचे कोड पूजन्युधानी, बराबर, ओके। तो आ वात थई પ્રજનન વનસ્પતિ અલિંગી અને લિંગી રીતે જોવા મળે છે। અલિંગી પ્રજનનની વાત કરીએ તો જેમાં ફક્ત એક જ સજીવ હોય છે, જ્યારે લિંગી પ્રજનન જેમાં બે સજીવો ઇન્વોલ્વ હોય છે। અલિંગી પ્રજનનની વાત કરીએ તો જેનામાં વાનસ્પતિક પ્રજનન જે અવખંડન દ્વારા થાય છે, તમે જોઈ શકો છો ટુકડો તૂટે છે અને એમાંથી જ આખા સજીવનું નિર્માણ થાય છે। અલિંગી પ્રજનન જેમાં બીજાનું ધાનીમાં બીજાનું સર્જાય છે, બીજાનું અંકુરન થાય અને જન્યુ બનાવે છે, લિંગી પ્રજનન જેમાં બે નજીકના કોષો જેમાં નર જન્યુ માદા જન્યુ સાથે જોડાય છે અને યુગ્મનજ બને છે। જેમાં પૂજન્યુધાની અને અંડજન્યુધાની બને છે, તમે જોઈ શકો છો ઉપર માદા જન્યુધાની અંડજન્યુધાની જેમાં અંડકોષ હોય અને નીચે નર જન્યુધાની જોવા મળે છે।